દરિયાઈ જીવ સૃષ્ટિ પ્રદર્શનમાં આપનું સ્વાગત છે. આપણે આ જોઈ શકીએ છીએ એ દરિયાઈ જીવો છે, આ બાજુના છે એ બધા શેલ છે. તો શેલની રચના કેવી રીતે થાય છે હું તમને સમજાવું. તો દરિયાની અંદર મોલસ્કો નામના સજીવો આવેલા હોય છે. એ સજીવો છે એની આસપાસનું પાણી હોય તેમાંથી છે એ ક્ષારો અને રસાયણો છે એ એકત્ર કરે છે અને એના પર પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટનું કવચ તૈયાર કરે છે. એ કવચ આપણે બધા શેલને જોઈ શકીએ છીએ. એ શેલની અંદર એક મોલસ્કો નામનું છે આ સજીવ જીવંત હોય છે. એ સજીવ જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી છે એ જે શેલ છે આ દરિયાની અંદર હોય છે. જ્યારે એ મોલસ્કો નામનું સજીવ છે હા એ મૃત થઈ જાય અને ત્યારે એ શેલને છે હા એ છોડી દે છે, ત્યારે આ શેલ છે એ દરિયાની સપાટી પર તરત કાંઠા સુધી પહોંચી જાય છે. આ પછી જોઈએ તો આ છે એ પરવાળા છે. પરવાળા છે હા એ ક્ષારના બને ચૂનાના ક્ષારના બનેલા હોય છે. આપણે એને નિરખીને જોઈએ તો છિદ્રો જોવા મળશે. એ છિદ્રોને કોરલ લાઇટ કહેવામાં આવે છે અને એ છિદ્રોની આખી દિવાલ બનેલી છે એથી એને કોરલ લાઇટ વોલ કહેવામાં આવે છે. હવે આ છિદ્રો છે એની અંદર હજારોની સંખ્યામાં પોલીપો નામના સજીવો આવેલા હોય છે. જે સજીવો છે એ હજારોની માત્રામાં જોડાઈને એક કોરલની કોલોની જેવી રચના કરે છે જેથી એને કોલોની પણ કહી શકાય છે. હવે પોલીપો નામના જે સજીવો છે એક કોષીય શેવાળ સાથે સહજીવન ધરાવતા હોય છે. એ સહજીવન દરમિયાન શેવાળને રહેવા માટે જગ્યા પૂરી પાડે અને એના બદલામાં શેવાળ છે એને પ્રકાશન શોષણની ક્રિયા થકી જે ઉર્જા પ્રાપ્ત થાય તે પૂરી પાડે. આ રીતે બંનેનું સહજીવન ચાલતું હોય છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ થાય છે. એના કારણે જે બહારનું કવચ છે એ કડક બને છે અને આપણે એને સ્પર્શ કરતા કઠણ લાગે છે. અત્યારે આ બધું છે એ નાશ થતું જાય છે એના ઘણા કારણો છે. આ એલિફન્ટિક ઇયર કોરલ છે એ અત્યારે સૌથી વધુ ઝડપે નાશ થાય છે અને ક્યાંક જોવા મળે છે. નાશ થવાના ઘણા કારણો છે. ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે તેથી તાપમાનમાં પણ વધારો થાય છે. તે છે કોરલને એટલે કે પરવાળાઓને અનુકૂળ નથી આવતું. ઘણી માછલીઓ કે જેવી કે ક્રાઉન ઓફ થોર્ન પેરોટ્રીફ આ એવી છે માછલીઓ છે એ પરવાળાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એના કારણે પરવાળાનો નાશ થાય છે. અત્યારે ઔદ્યોગિકરણ વધતું ગયું છે એના કારણે રજકણો છે આ પરવાળા અને શેલ ઉપર જ્યારે એકઠા થાય છે ત્યારે એનું નાશ થવાનું શરૂ થઈ જાય છે. આવી રીતે ઘણા કારણોસર છે આ બધું છે એ નાશ થતું જાય છે અત્યારે. અને આ બધું છે એની રચના થતાં 500 થી 800 વર્ષ જેટલો સમય લાગે છે. અત્યારે જો આ બધું નાશ થઈ જશે તો એનો પુનઃ વિકાસ થતાં સેંકડો વર્ષો લાગશે.